दुख हरे जननु दिले धरो छो सुख निदिशाम सहायता करो छो तदपि भजन जय करे न भावे नहीं नर जाति कुजाति ते कहावे प्रभु तव मूर्ति विनोदकारी पल पण विसरे नहीं जो विसारी जुगल चरण सोल चिन्ह जेह नजर समीप तरे अमारिये ओम श्री स्वामी नारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय गणेशाय नमो। हालो हवारनी कथा नु कहवा आज सरस गुरुजी आया था ने बातों करी थी। आज गुरुजी बात करी के सुखदाता तो एक श्री हरि छे आ आध्यात्मिक मार्ग नो रहस्य छे के ई भूलावू न जोईए। ગુરુજીએ સવારે વાત કરી કે દેહાભિમાન રૂપ જે દોષ છે એમાં સર્વે દોષ રહ્યા છે, એટલે ગુરુજી કે એવું પદ્ધતિથર શીખવું કે હું આત્મા છું બ્રહ્મ છું એવું, હું આત્મા છું બ્રહ્મ છું એમ। હલો દયાળુ પ્રભુ ગુરુજી, ઓલું કીર્તન ગવડાયું ને કે દાતા એક ભગવાન છે બાકી બધા ભિખારી છે, એક રામ એક ભગવાન છે બાકી બધા પૂજારી છે કે એના અનાય રહેવા। ગુરુજી કે આ ગોડ ગિફ્ટ છે, આ સંતનો સમાગમ, આ ભગવાન, આ કથા વાર્તા, એ ભગવાનના ઘરમાં ગોડ ગિફ્ટ છે। સવારે ગુરુજીએ કીધું કે ભગવાન છે સુખ દેવા જ બેઠા છે અને માયા દુઃખ જ દે છે। એક વાત મારા મનમાં છે, એ કોણ કહે સરસ આવ્યું આપણા માટે કામ નહીં। હાલો ગુરુજી કે પોતે જે છે એ માનતો નથી અને જે નથી એ હજળ કરીને માની બેઠો છે પોતાને। હાલો વાત તો બહુ ઊંચી વાત છે બધી। મુક્તાનંદ સ્વામી કીધું કે સંતનું વસ્ત્ર ન મનાય એ મોત કરતાં પણ વધારે દુઃખદાયક છે। હા એ વાત આવી હતી ગુરુજીએ કીધું, મુક્તાનંદ સ્વામીને ચરિત્ર કીધું, ઓલા કેવા હોની હેમાભાઈ એનું ન માને પણ સંતોએ કીધું, એટલે મુક્તાનંદ સ્વામી એવું બોલ્યા કે સંતનું વચન માનીએ ને કે એમ કરીએ ને તો સુળીનું દુઃખ હોય તો કાંટે મટી જાય, અને એમાં કદાચ વચન માનવામાં દુઃખ આવે મોત તો એ સારું છે, એ વાત આપણા માટે ગમની હતી નહોતી। સરસ પ્રસંગ હતો અને અમથું ગુરુજીએ આપણે પારણ હતી ને એમાં વાત કરી હતી, એટલે સ્વરૂપાનંદ સ્વામી વાત આવી ને ત્યારે કે વચનને વળગી રહેવું, ભગવાનના વચનને, ગુરુના વચનને, વચનને વળગી રહેવું, સેવા ગમે એ કરીએ, ગમે એટલી કરીએ, તનતોડ કરીએ, પણ વળગી કોને રહેવાનું? વચનને, કાર્યને નહીં વળગવું, કારણને વળગવું, તો મહારાજની નજીક થવાય અને મહારાજનો રાજીપો અતિશય થાય। પણ એ આપણને હળો ખ્યાલ નથી રહેતો, પછી પ્રવૃત્તિમય થઈ જાય ને કે ભાઈ આ કોની આજ્ઞાથી કરી, કોને કીધું, એ બધું ભૂલાઈ જાય જીવનમાં એવું પણ, એટલે એ વાત સરસ આવી હતી। એ વાત કરી હતી ઓલા સંતોને મહારાજની આજ્ઞા નથી તોય ગયા, પણ એ વચને કરીને ગયા તો મહારાજ રાજી થયા, એટલે મહારાજને રાજી કરવાનો, મહારાજને નજીક થવાનો ઉપાય એ છે કે આપણે જે જે કંઈ વચન કીધું હોય આપણે છે ને આમથી બહુ કંઈ ખબર પડતી, આમથી આપણે શું કહેતા હોય મને કાંઈ ખબર નથી પડતી, એ પ્રેક્ટિકલ કરવું પડે, જાણ ખાલી આમ બોલવાનું નહીં કે મને કાંઈ ખબર પડતી નથી, અને જેને ખબર પડતી હોય ને એ જ વચનમાં વળગી રહ્યો, એને તો એવું હોય ને કે આપણને જ કાંઈ ખબર પડે નહીં, ભગવાનને સંતો કહેતા હોય મોટા કહેતા હોય એમ આપણે કરો, આપણને શું ખબર પડે, પ્રોબ્લેમ કોને થાય? હે ખબર પડતી હોય પણ લગભગ બધાને પૂછો તો બધા શું કહે, કોઈ એમ કે મને નથી ખબર પડતી એમ, હે એટલે જ આપણે બધા પ્રશ્નો છે ને એટલે જ બધા પ્રોબ્લેમ છે, જાણું નક્કી હોવું જોઈએ, હું ત્રણ વસ્તુ નક્કી હોવી, એક તો જો
મારે કાંઈ જોતું નથી, જોતું નથી, પછી કરવું નથી અને થવું નથી, હું થવું નથી. હવે જોતું નથી હું, તો કે એક ભગવાન સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. બીજું કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા સિવાય બીજું મારે કાંઈ કરવાનું નથી. ત્રીજું, જે માટે આપણે અહીંયા આવ્યા છીએ, કે ભગવાનના વાલા અનાદિ મુક્ત સિવાય મારે કાંઈ થવું નથી. એટલે જોતું નથી, કરવું નથી અને થવું નથી. આ ત્રણ પાકું જેટલું દ્રઢ થાય ને એટલું પછી ઓલું થાય. જો એમને આપણે વચનમાં વળગીરે કાંઈ ડાપણ ન કરીએ ને તો અનાદિ મુક્તની સ્થિતિ અહીંયા થઈ જાય. મહારાજે વચનામૃતમાં કીધું કે જેવો ભગવાનના આનંદ આવે ને એવો એને આનંદ આવે, કારણ કે ભગવાનની આજ્ઞા અને ભગવાનની મૂર્તિ એ અલગ નથી. શિક્ષાપત્રીમાં કીધું, આ શિક્ષાપત્રી છે, મારી વાણી છે, એ જ મારું સ્વરૂપ છે. એટલે કરી કરીને કરવાનું છે. એ આપણું ડાપણ બંધ કરીએ ને તો જ કોકના વચનમાં રહી શકીએ. આજ હવારે ગુરુજીએ એ જ કીધું હતું. અહંકારની વાત કરી ત્યારે શું કર્યું કે આપણે કાંઈ રાવણ જેવો કંસ જેવો અહંકાર નથી, એટલે આપણને એવું લાગે આપણે આમ થોડો અહંકાર. પણ ગુરુજીએ એવું કીધું કે આપણે પોતાને દેહરૂપ માનીએ છીએ અને પોતાને કરતા માનીએ છીએ, એટલે અહંકારી છીએ અને એટલે જ બીજાનું નથી માનતું. હકીકત એવું છે ને, મને ખબર પડાય, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, એ શું છે, હે, આ જ બધો અહંકાર. એટલે એ છે ને, જેને જેટલો અહંકાર વધુ હોય ને એને એટલો વચનનો સ્વીકાર ઓછો. દાપણ એ જ કરાવે છે ને. પોલાને કંઈ ખબર ન કે આપણને શું ખબર પડે, સંત અને ભગવાન જેમ કહેતા હોય એમ આપણું ભલું હોય, એટલે એને કોઈ દી વાંધો ન આવે, એને દુઃખ ઓછા આવે. આપણને હેરાની જ કરે છે. હાલો હવે કોનો વારો આવ્યો? સવારના ગુરુજી વાત કરી, આકાર માત્ર મહારાજનો છે, જેના આકારો એ જ કરતા હોય, બીજો કોઈ કરતા ના હોય. બરોબર, આપણે કરતા મનાય, હે, તો આપણે આકાર નથી ને, હે. હાલો ગુરુજી, સવારમાં કીધું હતું કે જે થવું હોય તે થાય, પણ ક્યારેય સંતોને છેતરવા નહીં. હા, એ બરાબર. વિવેક ન હોય તો દુઃખ બહુ આવે, પણ એમાં વિવેક શીખો એવું કીધું હતું. બરોબર. હાલો હવે ઝૂમવાળામાં કોઈને કઈ નહીં કેવું છે. હાલો ગોપાલભાઈ. સ્વામી, કાલે મુક્તાનંદ સ્વામી જાણતા હતા કે ભાઈ મારે વિઘ્ન આવવાનું છે, છતાં સંતોની આજ્ઞા પાળી અને ઘોડે ચડ્યા તો ઘોડાનો પગ ખાડામાં પડે, મુક્તાનંદ સ્વામી પડી ગયા અને વિઘ્ન આવ્યું, છતાં પણ એમ નેમકા સંતોની આજ્ઞા પાડવા માટે ઘોડે બેઠા. બરોબર. હાલો હવે કોઈને કઈ કેવું? આ છે રમેશભાઈ ચંદુભાઈ માંજલપુર છે. લ્યો સ્વામી, ગુરુજી આજે કહ્યું હતું કે રામ એક દાતા છે, બાકી આપણે તો ભિખારી છે. પણ આજના યુગમાં દાતા દાન કરે છે, પણ પોતાના નામ માટે કરે છે, પોતાની તકતી લગાવવા માટે કરે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મિનેશભાઈ આંગળી ઊંચી કરે છે. જય સ્વામી. જય સ્વામી. ગઈકાલે ગુરુજી વિવેક વિશે વાત કરી હતી કે આપણે હરિભક્તો છે ને, વિવેક થોડો રાખવાનો ગુરુજી અને સંતો નામ ને, ત્યારે ક્યારે ઉભા થવું ને ક્યારે બેસી રહેવું ને ક્યાં સુધી ક્યારે મળવું. હા, એ શીખવાડી. હાલો હવે શિક્ષાપત્ર. હા હરેશભાઈ સાવલિયા. સ્વામીજી કાલ વાત કરી હતી, ભગવાનની કૃપા થાય ત્યારે જ મહેનત ફળે છે. મહેનત ફળવા માટે કૃપા તો જરૂર, કૃપા તો જરૂરી છે, પણ મહેનત પણ જરૂરી છે. કૃપા થવા માટે ક્રિયા કરવી પડે છે. બરોબર છે. સારું હાલો. અને તે સાધુ તેને આપતકાળ પડાવીને રાત્રિને વિશે સંગ સોબત વિના ચાલવું નહીં, તથા આપતકાળ પડાવીને ક્યારેય પણ એકલા ચાલવું નહીં.
અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્ર વિચિત્ર ભાતનું હોય તથા કુસુમ્બાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું ઓઢવું નહીં. અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગ્રસ્તના ઘર પ્રત્યે જવું નહીં. અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થકાળ નિર્ગમવો નહીં, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. અને જે ગ્રસ્તના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓના દર્શનાધિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવી રીતનું જે ગ્રસ્તનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાને હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. સૂત્રો: ભગવાનમાં જેટલી વૃત્તિ ચોંટે તેટલું સુખ થાય છે. સુખી થવું હોય તો શું કરવું પડે? ભગવાન સંભાળવા પડે. ભગવાનમાં જેટલી વૃત્તિ ચોંટે એટલું હેત થાય. અને વૃત્તિ ક્યારે ચોંટે? ભગવાનમાં હેત હોય તો. હેત થાય તો સાંભળ્યા કરે. માણસને ક્યાં થાય હેત? સુખમાં નહીં ને, દુઃખમાં કોઈને હેત થાય? જેટલું જેને સુખ મને એટલું એટલું એને એમાં વૃત્તિ ઓટોમેટિક જતી રહે. મહારાજે એના માટે પંચાળાનું પહેલું વચન છે ને કે ભાઈ આના કરતાં શું કામાં વધુ, આના કરતાં શું કામાં વધુ, ત્યાં તરત આપણી વૃત્તિ તોડવી નથી પડતી, એને મેળે જતી રહી. મારે કીધું ને કોડી કરતાં રૂપિયામાં માલ, એના કરતાં સોના મળે. અને આ જગતમાં જુઓ ને, કોઈને કંઈ કથા કરવી પડે એના માટે છે જે એને ખબર જ છે કે ભાઈ રૂપિયો મળતો હોય 100 રૂપિયા અને 100 ડોલરની નોટ મળતી, કોણ લેવી પે? રૂપિયો લે કે ડોલર? જો બધાને ખબર છે ઓટોમેટિક. આપણે જે એમ કહીએ છીએ ને કે મારે હળું ભગવાનમાં હેત થતું નથી ને આમાં તૂટતું નથી જાણું, પણ આપણે ભગવાન કરતાં એમાં વધુ સુખ માની બેઠા છીએ. મહારાજે કીધું આ જીવનો સ્વભાવ તો એવો છે કે તુચ્છ વસ્તુ હોય ને તો ભગવાન કરતાં અધિક વાલી કરીને રાખ્યું, એટલે નથી છૂટતું, નકર એની મેળ જ છૂટી જાય, પ્રયાસ કરવો પડે ને. એટલે મહારાજે એમાં બહુ સરસ રીત બતાવી છે પંચાળાનું પહેલું. મહારાજ કે ભગવાનમાં હેત હોય, ધર્મમાં રહેતો હોય તોય શબ્દ સ્પર્શ રૂપ અને રસ અને ગંધ આ 5 વિષય છે ને એ જગત છે આપણા માટે. અને આપણે પીડે છે કોણ? આ 5 વાનું જ ને, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ 12 કઈ માયા નથી આપણા માટે. આવડું આ જગત છે ને ભગવાને બનાવ્યું તો સૃષ્ટિ ચલાવવા માટે, એ આપણે કાંઈ નથી નડતું. પણ આપણે જે આપણામાં જે 5 વિષયની ઈચ્છા છે ને એ જ નડે. આપણે ઈચ્છા ટળી ગઈ હોય તો બહાર તમને જોજો, જેને લોભ નહીં હોય એને બહાર ગમે એટલું છે તો એને કાંઈ વાંધો નહીં, જેને સ્વાદ ટળી ગયો હોય છે એને પ્રશ્ન. એટલે એ 5 વિષયની જે ઈચ્છા અવ્યક્તપણે જીવમાં કરી ગઈ છે એ ટળે તો ચૂક થાય. એટલે મહારાજ કીધું ધર્મ પાળતો હોય, ભગવાનમાં હેતુ હોય, પણ વિચારને ન પામ્યો હોય તો મહારાજ કે અતિ સારા શબ્દ સ્પર્શ રૂપ રસગન એ અતિશય ભૂંડા ન થાય અથવા અતિશય ઉતારતા ન થાય. ગોપાળાનંદ સ્વામીએ ત્યાં સુધી કીધું કે નિયમમાં રહીને વિષય ભોગવતો હોય ને તો એ છોડવાનું તે છોડી ન શકે, કારણ કે એમાં સુખની ભાવના છે ને એ નથી જાતી. સ્વામી નિયમમાં રહીને કહેતો હતો. એટલે સમજ્યા વિના એ વિચાર્યા વિના એમાંથી પ્રીતિ તડે નહીં. એટલે મહારાજે એમાં એવું બતાવ્યું છે કે ભાઈ, અને એ કોને વાત સમજાય? મહારાજ કે જેને ઝાઝા સુખનો લોભ હોય ને એને સમજાય છે કે હા, કે આના કરતાં તો આમાં સુખ વધુ, આના કરતાં તો આમાં, આના કરતાં તો આમાં. કરતાં 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 મહારાજે ક્યાં કહેવાય? અક્ષરધામ. એના જેવું તો ક્યાંય સુખ છે નહીં. એટલે મહારાજે એમાં બહુ ઝાઝીવાર કીધું, લગભગ 11 કે 12 વાર. બુદ્ધિવાળો હોય ને એને વાત સમજાય, જેને ઝાઝા સુખનો લોભ હોય ને એને આ વાત સમજાય છે. એટલે હજી આપણે એટલો ભગવાનના સુખનો લોભ જ નથી. આપણે બધાને અનુભવ છે, જો ભગવાનનું સુખ આવ્યું હોય માનસી પૂજામાં કે કંઈ કરતા હોય ત્યાં,
એ કેવું સાંભળે છે? સાંભળે ને, થોડું કહ્યું હોય તો બીજું બધું સુખ તો કાંઈ એટલું બધું ભોગ્યું હોય તો અંતે તો પાછું ઓલું થઈ જાય. તો એ સુખનો જેને અનુભવ થઈ ગયો હોય એને એ સાંભળે. મહારાજે અંત્યના 37 મહોત્સવમાં કીધું ને કે પ્રથમથી જ જેવું તેવું અન્ન ખાતો હોય એને ગરીબી આવે તેને શું સાંભળે? સાંભળે. પણ જે પહેલાં સારું સારું ખાતું હોય ને પછી એને ગરીબી આવે ને પછી શું કહેવાય બાફેલ પીપ ના ખાવું ત્યારે એને સાંભળે કહો મેં આવું મોરે સુખ ભોગ્યું તું. એટલે વિચાર કર્યા વિના વિષયમાંથી પીટી તળે નહીં, નિષેધ કર્યા વિના એમને ન ટળે. નિયમમાં રહીને તો એ ક્યાં સુધી હોય? નિયમ હોય ત્યાં સુધી. પછી મહારાજ કે ઉપવાસ હોય ત્યારે બધું રહે, પછી ઉપવાસનો ખાંગો ખાય ત્યારે હે બમણો હોય. એટલે આપણે 4 મહિના નિયમ રાખ્યું કે ન ખાવું, પછી છૂટું થાય ત્યારે હે 4 દીમાં હાટું વળી દઈએ. એટલે એ તો સમજીને વિષય ભોગવવા પડે, તો જ વિચારીએ તો જ એમાં પ્રીતિ ટળે. એટલે પંચાલાનું પહેલું વચન બહુ મહારાજે સરસ કીધું અને આપણે અનુભવાય છે, નથી અનુભવાતું પણ પાછા ભૂલી જઈએ છીએ. એટલે જો એવું નથી હો, આપણને ઘણાને એવું થાય કે ભાઈ પંચ વિષયનું સુખ તો આપણે દેખાય છે, લાડવા ખાય દૂધપા ખાય ચોખ્ખું, એટલે એમાં તો પ્રીતિ થાય જ. ભગવાનનું સુખ આપણે અનુભવ નથી એટલે એમાં પ્રીતિ થતી નથી. અને કદાચ માનો હાલો ભગવાને આપણે સુખનો અનુભવ કરાવ્યો તેમ કંઈ ઓલું નથી થતું, તૂટી ન જતી. પેલા રત્ના ભગતની વાત આવે, સમાધિ થતી કે નહીં? મહારાજ પહેલાં વહેલા ત્યાં આવેલા ભાદરા, 4-5 જણા મહારાજના દર્શન થયા ત્યારથી સમાધિ થતી. સમાધિ થાય એટલે આ દેહથી પરિસ્થિતિ થઈ, ભગવાનનું સુખ અનુભવાતું જ છે ને, તો આ શું કરતા હતા હે? બહેરું મરી જાત ફરી લગ્ન કરતા. એટલે ભગવાનનું દર્શન થઈ જાય, સમાધિ થાય, વાસના ન ટળી જાય એમ. એ તો સમજી વિચારીને ટાળવી પડે. એ તો ન્યા જોડાય કે ન્યાય રસપદ ને પછી અહીંયા જાણું ભગવાન આગળ આપણે આમ ડોલતા હોય વિષય મળે ત્યાં ડોલ. એટલે એ તો સમજી વિચારીને ટાળવી પડે. એના માટે તો આ સત્સંગ છે. ગુરુજીએ કાલ કે પરમદિવસ કીધું કે આ આપણી પાઠશાળા છે, ટ્રેનિંગ સ્કૂલ છે. આ બધું સમજી કથા વાર્તા કરીને મનન કરીને આ બધો અભ્યાસ કરવો પડે તો પ્રાપ્તિ થાય, નકર ના થાય. પાંડવોની બધા 5 ભાઈ હતા બરાબર, ભણાવતા હતા એક જ ગુરુ, બધાને ભણાવતા હતા. બીજા બધા તો હું લેશન લઈને પછી ભીમ જેવા તેવું કહેતા હતા, હવે આ બધું કરીને હું કેમ લાફો મારીને લઈ લેશું. તો એને કંઈ વિદ્યા આવે. અને અર્જુન છે એ પાઠ લઈને રાતે પાછો વિદ્યા મહેનત કરતો અને મહારાજે એના ઉપર રાજી થતા. એક ચરિત્ર આવે છે કે મહારાજ કથા વાર્તા કરે ને દાદા ઘસાના દરબારમાં, પછી રાતે મોકલે કોક કે જાઓજી બધા શું કરે છે. તો કોક પાછા કથાનું શ્રવણ કરતા હોય, ધ્યાન કરતા હોય, તો મહારાજ રાજી પોપાવતા કે બહુ સારું કરે. અને અમુક થોડાક લાડુ ને ખીચડી બધું કહે કે ધોઈ જાય તરત, તો રાજીપો ન મળે. એટલે વિચાર કર્યા વિના, નિશ્ચિત કર્યા વિના સુખની વાસના જાતી નથી. આ બધું જોતા એવું લાગે છે કે સમાધિ જેને થાય, ભગવાન પ્રગટ રક્ષણ દેશે, તો હાલે વાસના તો રહે. એટલે એ તો આ સત્સંગમાં સમજી વિચારીને, એટલે મહારાજે કીધું સત્સંગમાં જે કથા વાર્તા થાય ને ધાર્યા વિચાર્યા, વિચારે ને ધારે, વિચારે ને ધારે, એમ કરતાં કરતાં પછી એને એવું મનાઈ જાય છે કે ભાઈ આ બધું બહુ ભોગ્યું, હવે ભગવાનના સુખ. ત્યાં સિવાય વૃત્તિ રહે નહીં, પ્રેમ હોય ને તો એ ઘડીક રસબસ રહે ને પછી પાછું હતું ને એમનું થઈ જાય. એટલે જોજો આપણું ગાડી આમાં જ થયા કરે, આમ આગળ વધે, થોડેક આગળ વધીએ પાછી પાસે આગળ પાછળ આગળ આમાં હાલક ડોલક સ્થિતિ થયા કરે. એટલે બધેથી વૃત્તિ તૂટે તો ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને એ વૃત્તિ તૂટવા માટે વિચારવું જોઈએ, સમજણ આપણે જોઈએ છીએ ને બધું જોતા. જેમ અંજળ વિના ચાલતું નથી તેમ સંત હરિભક્ત વિના ચાલે નહીં, તે જ મોક્ષનો અધિકારી છે. સંતો ભક્તો તો જોઈએ, અક્ષરધામમાં એ જ છે, એના વિના આપણે હાલવું જોઈએ નહીં. હાલો વચનામૃત કાલનું અધૂરું છે ને, પછી આપણે ઓલું ચરિત્ર કહેવાનું છે કે ભગવાનની કૃપાની
ભગવાન કેટલા દયાળુ છે, ભગવાન કેટલા કૃપાળુ છે. કાલે વચનામૃતમાં આવ્યું હતું, પાંચ સાધન કરે એના ઉપર ભગવાનની કૃપા થાય છે, અને એ પુરુષ પ્રયત્ન કરીને આ પાંચવાનું થાય તો એનું જન્મ મૃત્યુ રહિત થઈ જાય છે. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે, કાલે પાંચ કીધા ને, અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કારણ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચારેય જોઈ, ચારે દઢ ન થાય ત્યાં સુધી વાસના રહિત થવાતું નથી. અને મહારાજે કીધું, વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. એટલે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચાર જોઈએ, ચાર હોય તો જ આત્યંતિક મુક્તિ થાય. જો એકાદમાં ખામી હોય તો મહારાજે પ્રથમના 19માં વચનાંતમાં કીધું આવે છે ને એમાં, કે ધર્મમાં ન્યૂનતા હોય તો શું થાય, ભક્તિમાં ન્યૂનતા હોય તો શું થાય, આત્મનિષ્ઠામાં ન્યૂનતા હોય તો શું થાય, અને વૈરાગ્યની ન્યૂનતા હોય તો શું થાય. એટલે ચારે સંપૂર્ણ દઢ જોઈએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે. એટલે આપણે મહારાજ અક્ષરધામમાં ન લઈ જાય એવું નથી, પણ આપણે હજી ક્યાંક થોડી ઘણી ઈચ્છા વાસના રહી હોય તો આપણે ત્યાં રહી શકીએ નહીં. ભગવાન તો આપણે અક્ષરધામ જ લઈ જવાના, ક્યાં લઈ જવાના, જ્યાં આપણે ગમે નહીં, કારણ કે કસર છે ને, એટલે ત્યાં રહી શકીએ નહીં. અહીંયા આપણે હજી નથી રહેવાતું તો ત્યાં તો ક્યાંથી રહેવાય, ત્યાં તો બીજું કાંઈ ભગવાન સિવાય છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ, તમે જે કહો છો કે અમે આવ કરે અને ધામમાં લઈ જાય આ લઈ જાય, તો આ બધું ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ કરી તો એનો મિનિંગ શું? અરે મુક્તાનંદ સ્વામીને મહારાજે શું કીધું ખબર, કે સ્વામી અમે અંધકાળે એને તેડી તો જઈએ છીએ, પછી તમને ખબર છે ને ક્યાં મૂકીએ છીએ, ધામ તો કેટલાય છે, સમજાણું, ધામ તો કેટલાય છે, કલ્યાણ કેટલાય છે, આવે છે નિષ્કળન કાવ્યમાં આવે છે કલ્યાણ નિર્ણય, કેટલા પ્રકારના કલ્યાણ બધા સપટી લોટ, આપણે બ્રાહ્મણ માગવા આવે આપણે લોટ આપી શું કે સસ્તે કલ્યાણ થાવો, કલ્યાણ તો બહુ પ્રકારના છે. કલ્યાણ એટલે શું ખબર, જે આપણે પરિસ્થિતિમાં છીએ જે કંઈ સ્થિતિ એમાંથી થોડું ખારું થાય એને કલ્યાણ કહેવાય, બીજું શું. જેમ જેમ આ બધા આગળ આગળ જતા જાય કલ્યાણ છે ને, પશુઓનીમાંથી હોય ત્યારે આપણે નથી કહેતા કે ભાઈ એને શું કહેવાય પાંચ માળા આપો, બળદ હોય બાંધો કે એનું સારું થાય ને કલ્યાણ, પછી શું થાય મનુષ્યનો જન્મ આવે. એમ જેમ જતા 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 બધા કલ્યાણ છે, સ્વર્ગમાં જાય અતિ સુખ સુવિધા સારું સારું હોય, પણ એ બધા કલ્યાણ કેવા છે, અંતવાળા છે. ટૂંકમાં આયુષ પૂરી થાય એટલે પાછું ફરીને, માનો કે સ્વર્ગમાં ગયા ઇન્દ્ર ત્યાં બરોબર, એની આયુષ હોય ને ત્યાં સુધી, પછી પાછું જન્મ મરણ ચાલુ, પછી અહીંયા જ આવે મનુષ્યોનીમાં બધી રીતે કોઈ પણ હોય. એક અક્ષરધામ જ એવું છે કે ન્યાય ગયા પછી પાછું આવવાનું હોતું નથી, પણ જ્યાં રહેવા માટે નિર્વાસનિક થવું જોઈએ. એટલે ધર્મ એના માટે છે, જ્ઞાન એના માટે છે, વૈરાગ્ય. જો જ્ઞાન હોય એટલે દેહમાં સુખ દુઃખ આવે એટલે એનાથી રક્ષા થાય, વૈરાગ્ય હોય તો માયિક આકારમાંથી પ્રીતિ તૂટે, અને ધર્મ હોય તો એ બધાની રક્ષા થાય, અને એ બધા ત્રણ એવાનું હોય તો પછી ભક્તિ આવે, ભક્તિ આવે એટલે ભગવાન હરે જોડે. એ ભક્તિ જ મેન તો કલ્યાણ, પણ એ ભક્તિ અખંડ રાખવા માટે, ટકાવવા માટે ભગવાનનું હેત રાખવા આ ત્રણની જરૂર છે. જો વૈરાગ્ય ન હોય તો પાછ પંચ વિષયમાં પ્રીતિ થાય એટલે આમાં મહારાજમાં હેત ન રહે. આત્મનિષ્ઠા ન હોય, જ્ઞાન ન હોય તો છે દેહમાં સુખ દુઃખ આવે તો પછી આપણી વૃત્તિ ન હોય. એટલે એ બધા આના રક્ષક છે. એટલે મહારાજ કે એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે, અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે. એ બધા ધામ જ છે ભગવાનના, અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કયા છે, અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય,
અને અનેક જન્મ સંસી ધસ્તો યાતિમ પરમ ગતિ, એ શ્લોકનો પણ એ જ અર્થ છે. જે ભગવાનનો ભક્ત સવાસની હોય તે નરક 84માં તો ન જાય. એ એટલું પાકું કે આપણે ભગવાનના આશ્રિત થયા, સ્વામિનારાયણ ભગવાનના કંઠી બંધ, એટલે આપણે નરક 84માં તો ન જાય. પણ જન્મ મરણ તો ચાલો, બીજા લોકની પ્રાપ્તિ થાય, જન્મ તો રે પણ નરક 84માં નો, જન્મ મરણ તો રે યમપુરીમાં નો. જો એટલે જ આપણે જો બીક નથી રહી. પહેલાં આપણે સત્સંગમાં આવ્યા ને પહેલાં, તમે કે હું ત્યારે બધા આપણે શું બીક હતી, હે જમ મારી નાખે, જમપુરીના દુઃખ હા તે હાલો, આપણે ઘંટી બાંધી લઈ ભગત થઈ ગઈ, એટલે હવે તો ભગત થઈ ગયા, અમે સાધુ થઈ ગયા, હવે આપણે જમપુરીની તો બીક ન રહી. તો હવે છે ને આધારે આપણે ભગવાનને ભજી શકીએ. મોટા મોટી બધા બીવે એનથી જમપુરીથી ભયથી, બરાબર. હવે એ તો આપણે મટી ગઈ ઘંટી બાંધી, એ તો પાકું કે આપણે જમપુરીમાં જવાનું. પણ જન્મ મરણનું દુઃખ એના કરતા મોટું. જમપુરીનું દુઃખ આપણે સાંભળ્યું છે બહુ, જમ મારે ના, પણ જન્મ મરણનું દુઃખ તો એના કરતાય મોટું છે. એ આપણને મનાતું નથી ને, એટલે આપણે બીક લાગતી નથી. હાલો એ દુઃખ તો બહુ મોટું, માતાના ઉતરમાં 9 મહિના રહેવું પડે, એ બધું સહન કરવાનું હે, અને પછી આવ્યા પછી પાછું દુઃખ, કેટલાય પ્રકારના એ બધા દુઃખ છે ને, એટલે એ સમજાય તો થાય. એ શ્લોકનો પણ એ જ અર્થ છે. જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય, અને દેવતામાં અને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. કા દેવતા થાય અને મનુષ્ય થાય, બે થયા કરે. પછી જ્યારે પૂર્વે કયા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય છે. અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. એટલે મહારાજે ખગોળ ભૂગોળના વચના વ્રતમાં કીધું, હે ભાઈ આજ સમજો કે કાલે સમજો, પણ આ સમજ્યા વિના છૂટક્યો નથી. કે મોક્ષના દાતા એવા સદગુરુ એની આજ્ઞામાં કેના વચનમાં રહ્યા વિના, એ જેથી તેથી ભગવાનના ધામમાં જવું તે આ તો કરવું પડશે. ભગવાનના કૃપાના પાત્ર તો થવું જ પડશે ને. ભગવાન કાંઈ એમનું ધામ નથી આપી દેતા. આપણે આ લોકમાં તમને ખબર છે, ઓલા માટલું લેવા જાય કેટલા રૂપિયાનું હોય એની કિંમત, તોય બધા શું કરે, આમ ટકોરો મારીને, ક્યાં બોધું કાણું બાણું નથી ને પાણી ભરવાનું. તો ભગવાનને તો આપણે ક્યાં લઈ જવાના, અક્ષરધામમાં તો ટકોરા મારીને જ લઈને, કે આ ભગત હજી કાચો છે તો પાછો નહીં હાલે, પાકવા જો, એટલે પછી શું કરવું પડે, પછી ફરીને પાછો અહીંયા જન્મ આપે. એમ ભગવાન ટકોરા મારે, ટકોરા મારીને લઈ જાય. એટલે જ કઠણ એ છે. જાણો મહારાજ કે અમારે તો બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી દેવા. કેવા? મહારાજને કાંઈ વાર, પણ મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેટલી મોટપ ના આ બધું જીવને આપે પાછું પચે. એટલે મહારાજ કે બીજું કાંઈ કઠણ નથી ભગવાનને, સમજાનું, બીજું બધું સહેલું છે આપણા માટે ભગવાનને કરી દેવું. પણ ભગવાનના સ્વરૂપમાં જીવની વૃત્તિ અખંડ કરાવી દે એ કઠણ, એ વાળું થતું નથી. બાકી બધું સહેલું છે. એટલે જેથી તેથી ભગવાનના કૃપાનું પાત્ર થશું અને નિર્વાસનિક થશું ત્યારે ભગવાનના અક્ષરધામ પામશું. માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કયા એવા લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહીં જ પામે. એટલે રાજભાઈ પૂછ્યું કે મહારાજ તમે અતિશય રાજી કોના ઉપર થો? ત્યારે મહારાજ શું કીધું કે મહારાજ કે અમે જેના ઉપર અતિશય રાજી થાય ને એનું અમે બધું લઈ લઈએ, એને સંસારમાં ક્યાંય પ્રીતિ રહેવા દઈએ નહીં. પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું, કેવો કરી દઈ કે હાટક્યું હોય લોહીવાળું, એ પૃથ્વીમાં ડાટ્યું પછી 6 મહિના પછી કાઢે કેવું હોય, એકદમ કોરું હોય ને એમ. મહારાજ કે અમારી જેના ઉપર કૃપા થાય ને એને આવ કરી દે, સંસારમાંથી બધેથી હાવ કોકર, આ ભગવાનની કૃપા. એટલે આપણે રાજી થવું એવું ક્યાંક ભગવાન કરતા હોય ને, જાણું કોઈમાં રહે ના મારે ના આવું, હવે ભગવાનની કૃપા થઈ, હવે ભગવાન આપણે
નજીક રહી રહ્યા છે, ભગવાન માયા આપે, બીજું બધું આપે, સુખ સંપત્તિ, એની નજીક જવાનું સાધન નથી, એ તો ભગવાનથી દૂર કરે. પણ આપણું ક્યાંય અપમાન થાય, હાલે નહીં, કોઈ માને નહીં સંસારમાં, ને પછી ભગવાનનો વૃત્તિ છે, ત્યારે સમજવું કે હવે ભગવાનની કૃપા થઈ, ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે અને આત્યંતિક મોક્ષને પામશે. પણ તે વિના તો નહીં જ પામે. પછી નૃસિંહાનંદ સ્વામી પૂછ્યું છે, આ દેહ કરીને સર્વ કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? હાલો કસર તો છે, હવે આપણે આના આ દેહ ટાળી દઈએ, હવે બીજો દેહ લેવો નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહ સર્વ કસર મટી જાય. એટલે મહારાજે કીધું કે જેટલી કસર રહે છે એ પોતાની આળસે કરીને રહે છે. અને આપણા જીવનમાં વિચારો, નકર તો એટલા વર્ષ થયા હોય, જો ખરેખર મંડ્યા હોય તો કસર માત્ર ઊભી રહે. અને આપણે તો ફાયદો છે કે આપણે મહેનત કર્યા કરીએ, ભગવાનની કૃપા થાય, ભગવાનેથી કરાવવું છે એટલે ભગવાનનો રાજીપો મળે, એ રાજીપો મળે ને એટલે આપણાથી કામ થાય. જો ખબરદાર થઈને મંડે તો આને આ દેહ સર્વ કસર મટી જાય, અથવા દેહ પર્યંત કસર ન મટી હોય અને અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાન વિશે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. ભગવાનની કૃપા માટે બીજું કશું કરવાની જરૂર નથી, નિર્વાસનિક થવાની જરૂર છે. ભગવાન સિવાય કાંઈ વાસના ન રાખે એટલે ભગવાનની કૃપા થઈ જાય. એ પછી ગમે એ ઉપાય કરીને આપણે નિર્વાસનિક થાવ માટે, એક દેહ અથવા અનંત દેહ અથવા અંત સમય એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનની વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. વૃત્તિ જોડાઈ જવી જોઈએ અને વૃત્તિ જોડાવવા માટે ભગવાન સિવાય ક્યાંય આપણને હેત ન રહે ત્યારે બધેથી વૃત્તિ તૂટે અને ભગવાનમાં જોડાય. ઇતિ વચનામૃતમ સારંગપુરનું 11મું થયું. ગામ મોલીના કોળી વીરાની વાત, એની ઉપર ભગવાનની કૃપા થઈ. જાણું આપણા ઉપર એ કૃપા તો છે જ, ભગવાનની કૃપા થાય ત્યારે કેવું કામ થાય. આ વચનામૃત પણ આપણને એ શીખવાડે છે. ગામ મોલીમાં કોળી વીરો સત્સંગી સારો હતો, કોળી જ્ઞાતિમાં બોલો, ને નિયમ ધર્મ ખરે ખરા પાળતા. એકવાર વીરો તથા તેના બાપ રામ શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢડે આવ્યા. મહારાજ દાદા ખાચરના દરબારમાં ઢોલિયા પર ગાદી ટીકા નખાવીને વિરાજમાન હતા. સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યાં બાપ દીકરો બે આવ્યા, મહારાજને દંડોત કર્યા, પગે લાગ્યા અને સભામાં બેઠા. ત્યારે મહારાજે પૂછ્યું, તમે ક્યાં ગામના હરિજન છો? ત્યારે વીરો ભગત બોલ્યા કે બાબરિયાવાડમાં ગામ મોલીના હરિભગત છીએ. ત્યારે મહારાજ કે, અમે વનમાંથી ફરતા આવતા હતા ત્યારે ગામ મોલીના પાદરમાં થઈને ગામ ગાંગડે ગયા હતા, તે મોલી કે? ત્યારે વીરો ભગત કે, હા મહારાજ, મહારાજ વન વિચરણ વખતે ન્યા નીકળેલા. પછી મહારાજ સભામાં સર્વ સંત હરિજન આગળ વાત કરવા લાગ્યા, જે આ ગોપાલન સ્વામીની આજ્ઞામાં સૌ રહેજો, કારણ કે બહુ મોટા સાધુ છે. મહારાજ જ્યારે અક્ષરધામમાં જવાના હતા ને ત્યારે બધાને આજ્ઞા કરી હતી કે આ ગોપાલન સ્વામીની આજ્ઞામાં બધાય રહેજો. અને એ વખતે સિદ્ધાનંદ સ્વામી બધાને મહારાજે આજ્ઞા કરેલી, પણ સિદ્ધાનંદ સ્વામીને ધ્યાન ન હતું એટલે ગોપાલન સ્વામી પાસે બેસવા જાય નહીં. તો એને એમ કે, ગોપાલન સ્વામી તો છે ને એ કે બે દેશના વડા છે, તો આપણે વ્યવહારમાં જોડી દી એટલે આપણે ધ્યાન ભજન થાય નહીં. પછી મહારાજે કીધું એટલે જવું તો પડે. પછી એક દિવસ કે, મહારાજની આજ્ઞા છે એટલે મારે જવું પડે. એ સ્વામી પાસે ગયા અને સ્વામીને વાત કરી. સ્વામી કે, મંદિર બાંધો. આને કે મારી દેખ્યા, આ બી કહેતો હું નહોતો હતો, પણ સ્વામીની આજ્ઞાથી સિદ્ધાનંદ સ્વામીએ પછી મંદિર બાંધ્યા. અને સ્વામીએ પછી એને શીખવાડ્યું કે તમે બાહ્ય ભગવાન ધારો છો એટલે આ બધા વિક્ષેપ થાય છે. સ્વામીનું કયું માન્યા અને સ્વામી પ્રસન્ન થયા, શીખવાડ્યું. પછી મંદિર બાંધતા બાંધતા મૂર્તિ સિદ્ધ થઈ. એટલે આવું છે, મોટાનો રાજીપો થાય ને
તો સીધી થઈ જાય. ઓલા ગઢડામાં કચ્છના ત્રણ હરિભક્તો નહોતા આવ્યા, ઉકાભાઈ ને બે ત્રણ. ત્યારે મહારાજ કીધું સિદ્ધ થાવ કે સાધક. મહારાજને કે સિદ્ધ. મહારાજ કે જાઓ દાદા ખાચરનું હાથી હાકો. કે સાધક થવામાં બધી માથા કોઈ આ કરું આ કરું. પછી એક આવ્યા તા ત્યાગી થવા, પણ મહારાજનું વચન માન્યા તો એક ઉથલ મારી શું થઈ ગયું? મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. સાધને કરીને નથી, આ કૃપાએ કરીને કામ થાય. કૃપા મળે ક્યારે? કે આપણે એની આજ્ઞામાં ભળીએ, એની મરજીમાં ભળીએ. તો ત્યારે સરસ સંત બોલ્યા, હે મહારાજ, અમે બધા તેમની આજ્ઞામાં રહેશું. પછી મહારાજ ઉઠીને અક્ષરવાડીમાં પધાર્યા. પછી બીજે દિવસે મહારાજ લીમડા નીચે રેતીના ઢગલાની પાસે ગાદે તકિયા નખાવીને તે ઉપર વિરાજમાન હતા. તે વખતે વીરો ભગત તથા રામ ભગત આવ્યા ને મહારાજને દંડ કરી પગે લાગી રજા માગી. તેવામાં આગળ થઈને કૂતરું નીકળ્યું, તેને મહારાજે કાંકરી મારી. તેને લાગી નહીં, પણ આથમણા બારના ઓરડાની ઓસરીએ બાયો બેઠી હતી, તેમાંથી એક બાઈએ ઉઠીને તે કાંકરી મહારાજની પ્રસાદીની જાણીને લઈ લીધી. ભગવાનનો સ્પર્શ થયો, મહિમા કેવો જો. ને પોતાને આંખે અડાડી, તે જોઈને વીરો ભગત આશ્ચર્ય પામ્યા. જે ઓહો, મહારાજના હાથ અડેલ કાંકરીનો પણ આટલો મહિમા છે. પછી વીરા ભક્તે મહારાજને કહ્યું, મહારાજ અમે ચાલીએ છીએ, તમે દયા રાખજો ને તમારી મૂર્તિમાં અખંડ સ્મૃતિ રહે એવી કૃપા કરજો. તે સાંભળીને મહારાજ બોલ્યા, વીરા ભગત જાઓ, તમને હંમેશા દર્શન દેશું. ફાવી ગયા બોલો નવા નવા હરિભગત, પણ ભગવાનનો રાજીપો થઈ ગયો. એમ રાજી થઈને વર દીધો. પછી તે બે બાપ દીકરો મહારાજને તથા સંતને પગે લાગીને ચાલ્યા તે ઘેર આવ્યા. પછી તેઓ ગામ ટીંબીમાં રહેવા ગયા. ત્યાં પણ વીરા ભગતને હંમેશા મહારાજના દર્શન થતા. એ મહારાજ સ્વધામ પધાર્યા તો પણ શ્રીજી મહારાજ વીરા ભક્તને દર્શન દેતા હતા. એમ મહારાજ હંમેશા તેને દર્શન દેતા ને વાત કરતા. એક વખત ગામ બ્રાહ્મણને સમઢિયાળે રુઝાનંદ સ્વામી મંદિર કરતા હતા ત્યારે વીરો ભક્ત દર્શને ગયા ને સ્વામીને દંડત કરીને પગે લાગ્યા. ત્યારે સ્વામીએ કહ્યું છે, ભક્ત આ ગામમાં નળિયા નથી મળતા, માટે ઓણ મંદિર ઉઘાડું રહેશે. માટે તમારે ત્યાં ગામમાં અથવા બીજે નળિયા મળે તો વેચાતા લેવા છે. ત્યારે તે ભક્ત કહે, હે સ્વામી, મારી સાથે સાધુને મોકલો. પછી ગાડા જોડાવીને સાધુ સાથે તે ભક્ત પોતાને ગામ ટીંબી ગયા ને પોતાના ફળિયામાં ગાડા છોડાવ્યા. પછી ભક્તે પોતાના ખોરડે નિસળની મંડાવીને સાધુને કહ્યું છે, તમે જતા હરિજનો ખોરડે ચડી જાઓ ને નળિયાના ખડકલા કરીને ઉતારવા માંડો ને ગાડામાં ભરો. ત્યારે સાધુ કહે, તમારા ખોરડાના નળિયા ન લેવાય. ત્યારે વીરો ભગત કહે, સ્વામી, ઠાકોરજીનું મંદિર ઉઘાડું ન રહે, અમે તો કોળી કહેવાઈએ ને અમારા ખોરડા પર સાજ નાખશું. પછી સાધુ તથા હરિજનોએ નળિયા ઉતારવા માંડ્યા. તે બધાએ ઉતારીને ગાડામાં ભર્યા ને ચૂલા માથે સાધુએ બે કાવા રહેવા દીધા. કારણ કે વરસાદ આવે ત્યારે ચૂલા ઉપરથી લઈ લે તો રસોઈ થાય નહીં, માથે ચોમાસામાં સૂવે નહીં, એટલા માટે ભલે રહે. ત્યારે ભક્ત કહે, એ ઉપર તો બથરું સાસ નાખશું. એમ કહે પોતે ખોરડા ઉપર ચડીને નળિયા ઉતારી દીધા. તે જોઈને સાધુ મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. પછી સાધુ ગાડા જોડાવીને સમઢિયાળે ગયા ને સ્વામીને વાત કરીને સ્વામી બહુ રાજી થયા ને વખાણ કર્યા. વીરા ભક્તને પૂછ્યું કે તમને મારા દરરોજ દર્શન દે છે કે તમારા એવા શું પૂર્ણ છે? તમે શું એવું તપ કર્યું મારા દરરોજ દર્શન દે, કોઈક ધામમાં તેડી જાય. પછી તે જ રાત્રિએ મહારાજના દર્શન થયા અને વીરા ભગત તે વાત કરી કે મહારાજ તમે મને કે દરરોજ દર્શન દો છો, શું મારું એવું છે? ત્યારે મહારાજ કે અમે એકવાર ગઢડેથી વડતાલ જતા હતા, રસ્તામાં નાવા સારું માણકેથી ઉતર્યા અને એ વખતે અમારી મોજડીનું ઠેબું લાપડાના થુમડામાં લાગ્યું, તેથી ઉખડી પડ્યું, તે તું સો માટે દયાએ કરીને તેને દર્શન દઈએ છીએ. એમ કહી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા ને બોલ્યા છે, ભગવાનની દયા તો અપાર છે, જો કેવી ભગવાને કરુણા કરી. સમજાનું, ઠેબું તોડી ગયું છે પણ ભગવાનના નજરમાં આવી ગયા તો કામ થઈ ગયું. આજે શ્રીહરિના પોઢણિયા નંબર 10, તારીખ 10/9/21, ઓઢો પ્રાણ આધાર ભાવિલા સ્વામી વિમોચન કરશે.
સજાનંદ સ્વામી મહારાજની જય. રજની થઈ ઘણી વાર સુખ શૈયા બિછાવી મેં તો કરી છે તૈયાર. ઓઢો પ્રાણ આધાર ગાદી તકિયા ગાલ મસુરિયા ગુણવંતા ગિરધારી ગાદી તકિયા ગાલ મસુરિયા ગુણવંતા ગિરધારી. પોઢો તો પાવલિયા ચાપુ એ આશા મારી. પોઢો પોઢો પ્રાણ આધાર ના ઓશિકા મેલ્યા છત્ર પલંગ સાથે મલમલ ના ઓશિકા મેલ્યા છત્ર પલંગ સાથે મલમલ ના ઓછાડ ઉપર મન મોહન બિરાજે. પોઢો પોઢો પ્રાણ આધાર અનુપમ અત્તર છાંટી લીધા સુખ શૈયાની માહી અનુપમ અત્તર છાંટી લીધા સુખ શૈયાની માહી. પવન કરવા હું પાસે બેસું કરમાં પંખો લઈ. પોઢો પોઢો પ્રાણ બિરાજ્યા કરવા સંતોના કાજ અક્ષરવાસી આવી બિરાજ્યા કરવા સંતોના કાજ. હરિજનોને બહુ આનંદ આપી પોતે શ્રી મહારાજ. પોઢો પોઢો પ્રાણ આધાર માહી જળ હળે કંચન મહોલ મોજાર. દીપક માહી જળ હળે કંચન મહોલ મોજાર. પ્રભુ દાસ પાવલિયા ચાંપે હરિયે આપ્યા હાર. પોઢો પોઢો પ્રાણ આધાર રજની થઈ ઘણી વાર સુખ શૈયા બિછાવી મેં તો કરી છે તૈયાર. સુખ શૈયા બિછાવી મેં તો કરી છે તૈયાર. ઓઢો પ્રાણ આધાર.
ઓઢો પ્રાણ આધાર, ઓઢો પ્રાણ